હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો દોસ્ત કિંગ ઓફ ચિકન. આજનો વિડીયો એવા ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો એ માટેનો વિડીયો કે અમારી પોતાની કેટેગરી હોય એમાં જ મળે કે ઓપનમાં પણ મળી શકે. તો પેલા મિત્રો, આપણે કેટેગરીની વાત કરીએ કે કેટેગરી એટલે શું. દાખલા તરીકે એસસી કેટેગરી, જેને આપણે શિડ્યુલ કાસ્ટ કહીએ છીએ, અને બીજું એસટી કેટેગરી. તો કે એસટી કેટેગરી એટલે શિડ્યુલ ટ્રીબ્યુનલ કેટેગરી કહેવાય. એસસી કેટેગરી અનુજાતિ અને એસટી કેટેગરી એટલે અનુજન જાતિ. જ્યારે એસીબીસી ને ઓબીસી મિત્રો બંને આ એક જ છે, ઘણા એને અલગ પાડી દીધું છે. એસીબીસી ઓબીસી આ બંને એક જ છે, જેને આપણે શારીરિક શૈક્ષણિક પછાત કહીએ છીએ. એસીબીસી ઓબીસી એટલે શારીરિક શૈક્ષણિક પછાત. અને તાજેતરમાં સરકારે 10% અનામત આપી ઈડબલ્યુએસ ઓપન કેટેગરીમાં જે નબળા વર્ગો જે છે, જનરલ કેટેગરીમાં જે નબળા વર્ગો જે છે એમના માટે સર્ટિફિકેટ નવું આવ્યું, એનું નામ છે ઈડબલ્યુએસ. હવે આ થઈ કેટેગરી મિત્રો. અને છેલ્લે એક વિધિ ઓપન એટલે કે જનરલ કેટેગરી. હવે મુખ્ય ઘણા બધા મિત્રોના પ્રશ્નો પર્સનલ પણ મને મેસેજ મળે છે, કોલ પણ આવે છે કે સાહેબ આ કેટેગરી હોય તો આમાં મને ઓપનમાં મળી શકે. એની માટેનો જે એક સરસ મજાનો આ એક વિડીયો, એટલે તમારું કન્ફ્યુઝન મિત્રો દૂર થાય. અત્યાર સુધી કેટલી પણ ભરતી થઈ છે એ બાબતની જ વાત કરીએ, જેટલી ભરતી થઈ એમાં આ બાબતની પદ્ધતિ હતી. આપણે જોઈ, દાખલા તરીકે એસસી કેટેગરીનો કોઈ ઉમેદવાર છે તો આપણે જોઈએ છીએ કે પહેલા કોઈ પણ મેરિટ પડે કે ઉમેરે, જનરલ કેટેગરીનું મેરિટ પડે. જનરલ કેટેગરીનું મેરિટ પડે છે એટલે કે જનરલ મેરિટ પડે છે તો આ જનરલમાં તમામ ઉમેદવારો જે છે એ આવતા હોય છે. દાખલા તરીકે એસસી એસટી ઓબીસી અને ઈડબલ્યુએસ આ બધી કેટેગરીના ઉમેદવારો જે છે એનું મેરિટ જો હાઈ હોય તો પેલા જે જનરલ મેરિટ પડે છે એમાં એને ચાન્સ મળી શકે, બરાબર છે. એ પછી એસસી કેટેગરીનો હોય, એસટી કેટેગરીનો હોય, ઓબીસી કેટેગરીનો હોય કે ઈડબલ્યુએસ નો હોય. દાખલા તરીકે હમણાં તાજેતરનું ઉદાહરણ આપીએ તો હમણાં વિદ્યા સહાયકની ભરતી 3262 ની ગઈ, તો પેલા જનરલ મેરિટ પડ્યું, તો એમાં એસસી એસટી ઓબીસી જનરલ આ બધા લોકો જનરલ મેરિટમાં હતા, ઓપન વાળા, બરાબર. ઓપન મેરિટ આ બધું જેને જનરલ મેરિટમાં બધા લોકો હતા. હવે પછીની વાત કરીએ કે પછી જો મેરિટ એને કોઈ પણ કેટેગરીનું નીચું જાય છે તો ઓછું છે મેરિટ, તો ઓછું મેરિટ હોય તો પછી પોતપોતાની કેટેગરીમાં દરેક ઉમેદવારોને લાભ મળે છે. આવું આ પદ્ધતિમાં બન્યું. ખુદ મારે પણ મિત્રો આ બન્યું. એસસી ઓપન કેટેગરીની જગ્યા એસએસની 176 હતી, એમાં અધર કેટેગરીને લોકો 34 લોકોએ ઓપનમાં લીધું, એટલે મારી સીટ એસએસની સામાજિક વિજ્ઞાનની મારી સીટ કપાઈ ગઈ. 176માં મારો નંબર 167માં હતો, તો અધર કેટેગરીવાળા 176 જગ્યામાં આવ્યા એટલે એને મારી સીટ કાપી નાખી, મારી સીટ કપાઈ ગઈ. તો એવી રીતે મિત્રો, ટાટની ભરતીમાં આવનારી ટાટની ભરતીનો મૂંઝવતો જે પ્રશ્ન છે એ બરાબર આ મિત્રો સાંભળજો, શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કે અહીંયા જે મુખ્ય વાત કરીએ છીએ કે એસસી કેટેગરીનો કોઈ ઉમેદવાર છે એનું જો મેરિટ હાઈ હોય તો એ ઓપન કેટેગરી જનરલ કેટેગરી જનરલ મેરિટમાં એ મેરિટમાં પણ લઈ શકે છે. એસટી કેટેગરીનો ઉમેદવાર હોય એનું મેરિટ હાઈ હોય તો એ પણ જનરલ મેરિટમાં પણ પોતાની સીટ લઈ શકે છે, અને જનરલમાં સીટ ઓપનની સીટ લઈ શકે એટલે પોતાની સીટ પોતાના ભાઈ માટે પણ એ મૂકી શકે છે. અને બીજું, ઓબીસી કેટેગરીવાળો ઉમેદવાર પણ હાઈ મેરિટ હોય તો એ પણ ઉમેદવાર જે ઓપન કેટેગરીમાં જો લઈ છે તો પોતાની સીટ પોતાના ભાઈ માટે મૂકી શકે છે. ઈડબલ્યુએસની પણ વાત કરીએ તો ઈડબલ્યુએસમાં પણ એ જો હાઈ મેરિટ હોય તો એ જનરલ કેટેગરી ઓપન કેટેગરીમાં લઈ શકે છે, અને પછી જનરલ મેરિટમાં લઈ શકે અને પછી ઈડબલ્યુએસ પોતાના ભાઈ માટે એ સીટ મૂકી શકે છે. મિત્રો, આ વિડીયો જે તમારો કન્ફ્યુઝન દૂર કરવા માટેનો વિડીયો છે. તો મિત્રો, કેટેગરીના લોકોને અનામતમાં ઓપનમાં મળી શકે કે કેમ એ માટેનો આ વિડીયો ખાસ તમે જોજો, શેર કરજો, તમારું કન્ફ્યુઝન દૂર થાય. અને મિત્રો, મારો નંબર છે એમાં પણ તમે પર્સનલ મેસેજ કરી શકો છો તમારું પૂરું નામ ગામ લખીને. થેન્ક યુ મિત્રો, ફરીથી મળીએ બીજા વિડીયોમાં. હું છું તમારો દોસ્ત કિંગ ઓફ જીકે. થેન્ક યુ, આભાર.